હવે આગળ વાત કરીએ તો માળિયા હાઠી તાલુકાના ગળોદરા ગામના આર્મી જવાનની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા. સ્વ દિનેશ નાથાભાઈ સિંધવની બોડી દિલ્હીથી અમદાવાદ બાય પ્લેન ત્યાંથી બાય રોડ દ્વારા સવારે 6 વાગે રામવાવ પાટિયા પહોંચતા પરિવારજનો અને ગ્રામજનો મોટી સંખ્યા પહોંચતા હાઈવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. આર્મીમાં ફરજ બજાવતા માળિયા હાટીના તાલુકાના ગળોદર ગામના દિનેશ નાથાભાઈ સિંધવની અચાનક તબિયત ખરાબ થતાં સારવાર દરમિયાન અવસાન થતાં માળિયા હાટીના તાલુકા પંથકમાં સન્નાટો છવાઈ ગયો હતો. ગળોદર જેવા નાના ગામના આર્મી જવાનનું મૃત્યુ થતાં માળિયા હાટીના તાલુકા પંથકમાં શોકની લાગણી વ્યાપી હતી. આજુબાજુના ગામડામાં જાણ થતાં માળિયા હાટીના તાલુકાના ગળોદર ગામમાં હજારો લોકો દોડી આવ્યા હતા. આર્મી જવાનને ઇન્ડિયન આર્મી દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જવાનના પરિવાર ઉપર જાણે આપ તૂટી પડ્યું હોય એવો વિલાપના દ્રશ્યો સર્જાયા હતા. સ્વ દિનેશભાઈ નાથાભાઈ સિંધવને ખેડૂત પરિવારમાંથી આવે છે. તેને એક દીકરો હરપાલસિંહ અને એક દીકરી હર્ષતાબા છે. બંને 3 વર્ષના છે. 3 વર્ષના દીકરાએ પિતાની અંતિમ સંસ્કાર આપ્યો હતો. અંતિમ યાત્રામાં હજારોની જનમેદન વચ્ચે ગાર્ડ ઓફ ઓનરની આર્મી જવાનને સન્માન આપવામાં આવ્યું હતું. આ અંતિમ યાત્રામાં માળિયા હાટીના PSI PK ગઢવી સહિત પોલીસ સ્ટાફ, રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો અને હાટી ક્ષત્રિય સમાજના આગેવાનો અને નવયુવાનોનો જોડાયા હતા. પ્રતાપ સિસોદિયા, ZSTV માળિયા હાટીના.